गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आपणे धोरण 5 માં જે ત્રીજું પ્રકરણ છે સ્વાધ્યાય પોથીમાં શું નામ છે કેટલા ચોરસ, બરાબર એનામાં આપણે આ બધું છેલ્લે કરી ગયા હતા અને હવે આપણે પ્રવૃત્તિમાં આવ્યા છીએ। તો પ્રવૃત્તિમાં જો તમને પાછળથી શરૂઆત થાય છે કે ચાલો ગૃહ કાર્ય કરીએ, મતલબ કે હોમવર્ક કરવાનું છે। હવે આ બધું જે ગૃહ કાર્યમાં હશે ને એ બધું તમને અત્યાર સુધી આપણે જે ભણી ગયા હશું ને એ જ હશે વસ્તુ। હવે આનામાં શું કરવાનું છે જુઓ, તો કે તમને અહીંયા 2 સેમી આપેલું છે, અહીંયા 4 સેમી આપેલું છે। હવે અહીંયા કને કાંઈ નથી, તો તમને ખબર છે કે આ કેવી આકૃતિ છે, લંબચોરસ। તો લંબચોરસમાં હંમેશા સામસામેની બાજુનું માપ કેવું હોય, સરખું। તો અહીંયા 2 સેમી છે તો આનું માપ પણ 2 સેમી હશે, આનું 4 સેમી છે તો આનું માપ પણ 4 સેમી હશે। તો હવે પરિમિતિ કરવાની છે, તો આપણે જો પરિમિતિમાં શું કરતા હતા, તો કે આખા ચોકસ દોરેલા હોય એટલે આપણે કિનારી કિનારી ગણતા હતા, પણ અહીંયા કને કિનારી નહીં ગણાય, કારણ કે તમને શું આપેલું છે, માપ આપેલું છે। તો પરિમિતિમાં જ્યારે માપ આપેલા હોય ત્યારે શું કરવાનું હોય, માપનો સરવાળો, 2 વત્તા 4 વત્તા 2 વત્તા 4 બેને 4 6, 6 ને 2 8, 8 ને 4 12 સેમી। તો સેમ એ જ રીતે તમને બધામાં કરવાનું છે। હવે જો અહીંયા કને તમને માપ આપેલું છે 1 સેમી, તો સામે આનું પણ 1 સેમી જ હશે, એટલે મેં લખી નાખ્યું। આનું માપ છે 3 સેમી, તો સામે આનું માપ પણ 3 સેમી જ હશે। પછી આ ઊભી લીટીનું પણ 3 સેમી છે, તો આ ઊભી લીટીનું પણ 3 સેમી હશે। હવે આનું કેટલું હશે ને એ શોધવા માટે શું કરવું પડશે, તો જો આ આખી લીટી છે એ કેટલા સેમીની છે, 8 સેમીની, ને અહીંયા કને જે છે આટલી 3 સેમીની ને આ 3 સેમી, મતલબ કે 3 ને 3 6 સેમી, તો બાકીની જે આ વધેલી હશે એ કેટલા સેમીની હશે, 6 માં કેટલા ઉમેરીએ તો 8 થાય, 2, તો આ બાકીની જે છે કેટલા સેમીની હશે, 2 સેમીની, એટલે 3 ને 3 6 ને 2 8, આ આખી આડી લીટી કેટલાની 8 સેમીની થઈ ગઈ। તો એ રીતે તમને પહેલા છે ને આ પેન્સિલથી લખી નાખવાનું અને પછી બધાનો સરવાળો કરવાનો, 1 વત્તા 8 વત્તા 1 વત્તા 3 વત્તા 3 વત્તા 2 વત્તા 3 વત્તા 3, સરવાળો કરી નાખો। સેમ એ જ રીતે અહીંયા કને કે આ 3 સેમીનું છે, તો આ પણ 3 સેમીનું, આ 2 સેમીનું છે તો આ પણ 2 સેમીનું, કારણ કે 2 ને 2 4, તો સામેની બાજુ 4 છે ને। તો એ રીતે તમને શું કરવાનું છે, બધાની પરિમિતિ લખવાની છે। અને જ્યારે ચોરસ બાજુ આપેલી છે ને, તો ચોરસમાં એક જ માપ આપેલું છે, તો તમને ખબર છે કે ચોરસની ચારે બાજુ કેવી હોય છે, સરખી, એટલે આનું 3 સેમી છે તો બધાનું 3-3 સેમી હશે, એટલે બધી જગ્યાએ 3-3 સેમી લખી નાખવાનું છે। જે નથી કરાવ્યા એ જાતે હોમવર્કમાં કરવાના છે। એના પછી જે બીજો પ્રશ્ન છે કે x નું માપ શોધવાનું છે, તો જો સાવ સેલા દાખલા છે, હવે જો કુલ 1 2 3 4 છે, 2 3 4 વત્તા x, 2 વત્તા 3 વત્તા 4 વત્તા x બરાબર, બધાનો સરવાળો કેટલો થવો જોઈએ, પરિમિતિ આપેલી જ છે ને તમને, બધાનો સરવાળો કેટલો થવો જોઈએ, 14 થવો જોઈએ। અહીંયાનો સરવાળો કેટલો થાય છે, 2 ને 3 5, 5 ને 4 કેટલા થાય, 9, તો 9 થાય છે। તો અહીંયા આપણે 9 માં કેટલા ઉમેરશું, તો 14 થશે। તો જો 10 11 12 13 અને 14, તો કેટલા ઉમેરવા પડશે, 5 ઉમેરવા પડશે, તો એનો મતલબ એમ કે x બરાબર કેટલા આપણને જોઈશે, 5। જો આમ ન ખબર પડતી હોય કે 9 માં આપણે 5 ઉમેર્યા, કેટલા ઉમેરીએ તો 14 થાય, તો પછી આવી રીતે કરવાનું કે x બરાબર 14, પછી એમાંથી 9 બાદ કરવાના, એટલે કે 5, એટલે x ની કિંમત 5 આપણને મળી જાય। સેમ એ જ રીતે અહીંયા કને કરવાનું છે, 6 વત્તા 1 એટલે 7, 7 ને 2 9, 9 ને 2 11, 11 ને 4 15, અને પરિમિતિ છે 18, તો આપણે 15 માં કેટલા ઉમેરશું, તો 18 થશે, 15 માં 16 17 અને 18, 3 ઉમેર્યા તો 18 થયા, તો x ની કિંમત 3 મળી ગઈ। ને જો તમને 18 માંથી 15 બાદ કરવા હોય તો પણ તમે કરી શકો છો। તો આ રીતે તમને બાકીના 3-3 દાખલા, જે 3 બાકી રખાવ્યા છે, એ જાતે પૂરા કરવાના છે। હવે પ્રશ્ન નંબર 3 જુઓ, આ બધી જ આકૃતિ ધ્યાનથી જોવાની છે, બરાબર, અ બ ક ડ ફ ઈ ફ અને ગ, અને એના ઉપરથી તમને પાછળ પ્રશ્નોના જવાબ કીધા છે એ શોધવાના છે। પેલું છે કે સૌથી મોટું પાંદડું કયું છે અને એનું ક્ષેત્રફળ કેટલું છે, તો સૌથી મોટું તમે જોશો ને તો તમને દેખાય જ છે, કયું સૌથી મોટું દેખાય છે તમને, જુઓ તો આ ઈ વાળું સૌથી મોટું દેખાય છે, તો જવાબમાં શું લખશું, ઈ, અને કેટલું છે, તો એના માટે આપણે શું કરવું પડશે, તો મેં તમને આગળ જ શીખવાડ્યું છે કે જે મોટા ચોરસ હોય ને એને આખા ગણવાના, પછી જે અડધાથી વધારે હોય એને પણ આખા ગણવાના, તો આપણે અડધાથી વધારે ને આખા ચોરસ ગણી લઈએ, તો 1 2 3 4 5 6 7
आठ नौ दस अग्यार बार तेर चौद पंदर सोल सत्तर अठार अठार आ ओगणीस अने आ वीस तो केटला छे वीस चौरस सेमी तो लखाशे शू वीस चौरस सेमी पछी सौथी नानू पांदड़ू क्यूँ छे एना क्षेत्रफळ क्या छे तो सौथी नानू पांदड़ू जो क छे सौथी नानू छे अने क्षेत्रफळ केटलू छे तो के एक ज चौरस छे तो तमने शू लखवानू क अने एक चौरस सेमी पछी अ नू पूछ्यू छे फ नू पूछ्यू छे अने पछी एम कीधुं छे क्या बे नू सरखू छे अने केटलू छे तो क्या बे नू सरखू छे अने केटलू छे तो तमने आमांथी शोधीने करवानू छे आ जे प्रश्न नंबर त्रण आखो आपेलो छे ने एमांथी मैं तमने बे खाली जग्या कराव्या छे बराबर हवे बाकीनू जाते करवू पड़शे पछी आनामां शुं कीधुं छे चित्रमां आपेल हाथना पंजानुं क्षेत्रफळ आलेख पत्रनी मददथी शोधवानुं छे हवे तमने खबर छे हवे आनामां शुं करवानुं छे जुओ तो जे जे आखा चौरस छे ने एनामां राइट नी निशानी करी छे पछी अर्धाथी वधु छे ने एनामां शेनी निशानी करी छे जुओ तो चोकड़ीनी अने जे अर्धा छे ने एनामां टपकानी निशानी तो पहेला आपणे शुं करशुं आखा गणी लेशुं तो एक बे त्रण चार एक बे त्रण चार पांच छ हां छ आखा छे पछी अर्धाथी वधारे केटला छे तो अर्धाथी वधारे हां एक बे त्रण चार पांच छ सात आठ नौ दस अग्यार ने बार अर्धाथी वधारे छे बार तो बार ने छ केटला थाय अठार थाय हवे अर्धा केटला छे अठार तो आ अर्धो ने आ अर्धो एटले ओगणीस अर्धो ने अर्धो एटले वीस अर्धो ने अर्धो एटले एकवीस तो थई गया कुल एकवीस चौरस सेमी तो एवी रीते तमने जो अर्धा पहेला मैं आखा गण्या राइट वाला आखा छे तो छ छे चोकड़ी वाला छे आखा थी अर्धा थी वधारे छे एटले ई बार छे एटले कुल अठार थया हवे आ टपका वाला केटला छे अर्धा तो एक बे त्रण चार एक बे त्रण चार पांच अने छ अर्धा छे तो मतलब के त्रण आखा थशे तो आपणे एवी रीते पण गणी शकीए तो अठार ने त्रण एकवीस तो एकवीस चौरस सेमी लखाशे पछी प्रश्न नंबर पांचमां तमने टिकीट आपेली छे ए पण तमने आगळ साव सहेलू हतुं आगळ तमने आपी दीधेलू छे हवे क्षेत्रफळ शोधवानुं छे तो एम आनी जेम ज शुं करवानुं छे तमने तो के बधा जे बॉक्स छे ने ए बॉक्स गणी अने लखवाना छे समझाई गयुं तो आ रीते तमने अने बीजुं जे नीचे आपेलुं छे ने तमने एनी वात करवा छे हवे आपणे एनी वात शुं करशुं तो के एनामां जुओ तमने आकारोमां छायांकित भागनुं क्षेत्रफळ शोधवानुं छे छायांकित मतलब शुं थाय तो के छायांकित नो मतलब जे आ जे आ वर्क करेलू छे ने एनुं क्षेत्रफळ तो आमां केटलुं छे पहेलामां तो के एक बे त्रण चार पांच छ सात आठ नौ दस अग्यार बार तेर चौद पंदर सोल सत्तर अठार ओगणीस वीस तो लखवानुं वीस चौरस सेमी एवी ज रीते अहींया कने जोवानुं छे तो जे चेक्स दोरेला छे ने जो જેમ કે તમને આ દાખલો સમજાવું કેમ કે આમાં તો દોરેલું છે હવે આનામાં જે નથી દોરેલું ને એને તમે પેન્સિલથી આવી રીતે દોરી નાખો સૌથી પહેલા શું કરવાનું પેન્સિલથી દોરી નાખવાનું જે લીટી આપેલી છે ને તમને એના ને એના ઉપર દોરજો જે આ લીટી આપેલી જ છે ને એના ને એના ઉપર દોરવાની આવી રીતે પેન્સિલથી આછી આછી જેમ ચેક્સ છે એમ ચેક્સ પ્રમાણે દોરી નાખવાનું છે જો ઉપરના ત્રણ તો મેં ગયા વર્ષે કરાવ્યા હતા એટલે મેં દોરેલું હતું હવે આ તમને એક તમને હું દોરીને સમજાવીશ ને એટલે તમને બધાને આવડી જશે હા હવે અમે દોરી નાખ્યું હવે છાયાંકિત ભાગ એટલે આ જે કલર કરેલો છે ને એનું ક્ષેત્રફળ શોધવાનું છે તો પેલા જો અડધા કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ ને છ અડધા છે મતલબ કે ત્રણ આખા થયા છ અડધા એટલે ત્રણ આખા હવે આપણે આખા ગણી લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ તો કેટલા થયા અઠ્યાવીસ આખા થયા અને ત્રણ બીજા આખા તો ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ તો એનું ક્ષેત્રફળ કેટલું થશે એકત્રીસ ચોરસ સેમી સમજાણું તો આ રીતે તમને છાયાંકિત ભાગ એટલે આ ધોરો ભાગ નહીં પણ કલર કરેલો જે ભાગ છે એનું ક્ષેત્રફળ શોધવાનું છે તો આપણે પ્રવૃત્તિવાળા જે એકથી છ દાખલા મેં અત્યારે તમને કરાવ્યા ને જેટલું કરાવ્યું છે એ અને જે નથી કરાવ્યું એ પણ તમને જાતે પૂરું કરવાનું છે કારણ કે શું કીધું છે તમને ચાલો ગૃહ કાર્ય કરીએ અને હવેથી આપણે નેક્સ્ટ પ્રકરણની શરૂઆત કરીશું થેન્ક યુ